નમસ્કાર. 18મી બંટ્રાન્ડ રસેલની જન્મ જયંતિ. અત્યંત મેધાવી અને પ્રખર તેજસ્વી દાર્શનિક બંટ્રાન્ડ રસેલનો જન્મ તારીખ 18 મે 1872 ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. મોટાભાગનું શિક્ષણ ઘરમાં જ લીધું. 18 વર્ષની વયે તત્વજ્ઞાન વિષયમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. સૌ પ્રથમ એમણે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિક્સ નામનો ગ્રંથ આપ્યો. પછી એમણે મુક્ત વિચારસરણીવાળું ચર્ચાસ્પદ પુસ્તક લગ્ન અને નીતિ લખ્યું. લગભગ 55 ગ્રંથ અને સેંકડો લેખ મળીને રસેલે વિપુલ લેખન કાર્ય કર્યું. આ મહાન તત્વજ્ઞાનીએ માત્ર જ્ઞાનના શુષ્ક પાઠ જ નહોતા કર્યા, પરંતુ સમાજની પણ હંમેશા ચિંતા રાખી હતી. વૃદ્ધાવસ્થામાં પણ વૃદ્ધત્વનો અનુભવ ન કરવો એ પોતે શીખ્યા હતા અને શીખવતા હતા. 82મા વર્ષે ટૂંકી વાર્તાઓના 2 સંગ્રહ લખીને સાહિત્ય જગતને તેણે ચકિત કરી દીધું. અણુબોમ્બના વિરોધી તરીકે તેઓ મોખરે હતા. તેઓ ખૂબ જ લોકપ્રિય હતા. તેનું કારણ, તેઓ જાહેર જીવનમાં પુષ્કળ સક્રિય હતા. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી રસેલના પ્રશંસક હતા. તેમને બ્રિટિશ સામ્રાજ્યનું સર્વોચ્ચ માન ઓર્ડર ઓફ મેરિટ મળ્યું હતું. આ મહાન ફિલોસોફરને ભારત તરફથી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1970માં 98 વર્ષનું સુદીર્ઘ નિરામય આયુષ્ય ભોગવી એમણે ચિરવિદાય લીધી. તત્વજ્ઞાન જેવા ગહન વિષયમાં સામાન્ય જનને પણ રસ લેતા કર્યા એ એમનું મહામૂલું પ્રદાન ગણાય છે.